કાંઠા તાલુકાના રાણપુર ગામે પીવાના બુંદ બુંદ પાણી માટે તરસતા પ્રજાજનો પીવાના પાણી માટે મારી રહ્યા છે વલખા. મહિલાઓને ભ્રમણ પાઠ. રાણપુર અને પડતર પ્રશ્નોના મુદ્દે ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. દાંતા તાલુકાના રાણપુર ગામે વર્ષોથી ઉનાળામાં પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. મહદઅંશે ખેત મજૂરી, પશુપાલન અને રોજમદાર તરીકે જીવન નિર્વાહ ગ્રામજનો ચલાવી રહ્યા છે. ગત ચોમાસામાં અપૂરતા વરસાદે ઉનાળાના પ્રારંભે જ પાણીની તંગી સર્જાતા ગામની મહિલાઓની સવાર પાણીના કકડાટથી થાય છે. મહિલાઓ ખેત મજૂરી કે અન્ય જગ્યાએ કામકાજ અર્થી જતા પહેલા પીવાના પાણી માટેના એક એક બેડા માટે 3-4 કિલોમીટર સુધી ભટકવું પડે છે. ગામમાં હેન્ડપંપ હોવા છતાં પાણી ન આવતા પશુઓને પાણી કઈ રીતે પીવડાવવું તે યક્ષ એક પ્રશ્ન સર્જાયો છે અને પશુઓને પાણી વગર તડપતા જોઈ ન શકતા વેચવા મજબૂર બન્યા છે. રાણપુર ગામે વર્ષોથી સિંચાઈની માંગણી અને ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોનું નિર્માણ ન થતાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી. ગામમાં કોઈ પણ રાજકીય પાર્ટીએ પ્રચાર કરવા પ્રવેશ કરવો નહીં. દાંતા તાલુકાના રાણપુર ગામનો વર્ષો જૂની રોડની માંગણી બાબતે તંત્ર અન્યાય કરતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. ગ્રામજનોએ સરપંચ સામે પણ રોષ વ્યક્ત કરીને સરપંચ તેમની વાત કાને ન ધરતા હોય તો તંત્ર તો ક્યાંથી સાંભળવાનું. આ અંગે રાણપુર ગ્રુપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જણાવ્યું કે અમોએ વારંવાર લેખિત અને મૌખિત અનેક વખત રજૂઆત કરી છે, છતાં પણ આજ દિન સુધી પીવાના પાણીની સમસ્યા હોય કે રોડની સમસ્યા, કાયમી ધોરણે કોઈ ઉપાય થયો નથી. પરમાર કેતનભાઈ કાળાભાઈ, ગામ રાણપુર, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા, માજી સરપંચ છું. તો રાણપુર ગનાપીપળીથી રાણપુર સેબેલિયા સુધી જે રસ્તો જે થયો છે એ રસ્તો RRP યોજનાની યોજના હેઠળ થયો અને એ રસ્તોથી આ પછી આ રસ્તો તૂટી ગયો છે. તો આજ દન સુધી આ રસ્તાનું કોઈ આજ દન સુધી ઘણા વખતથી અરજીઓ કરવામાં આવે છે, પરંતુ એનું રિપેરિંગ નથી થતું કે જંગલ કટિંગ નથી થતું કે એ રસ્તાનો નવો રસ્તો બનાવવાનો પણ ક્યારેય થતું નથી. આ રસ્તા માટે લગભગ અમે રાજ્યકક્ષાના વાહન અને પર્યાવરણ મંત્રાલયને પણ જાણ કરેલી છે, માર્ગ અને મકાન વિભાગના મંત્રીને પણ રજૂઆત કરી, મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પણ રજૂઆત કરી, લોકદરબારમાં રજૂઆત કરી અને આપણે તાલુકા કક્ષાએ જે પ્રોગ્રામ રાખવામાં આવે છે એ પ્રોગ્રામની અંદર પણ ઘણા વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી સરકારે આ રસ્તાને કોઈ ધ્યાન લેવામાં આવતું નથી. આ રસ્તો આશરે 3 કિલોમીટરના અંતરે આવેલો છે અને ઘણા વખત હોવાથી 108 આવતી નથી અને ડિલિવરીના વખતે 108ને ફોન કરવામાં આવે તો કનાપીપળી સુધી 108 આવી શકે છે, પરંતુ રાણપુર સેબેલિયા સુધી આ આવી શકતો નથી. એટલે આ વાહન પ્રાઇવેટ વાહનની અંદર લઈને જાતા જતા કેટલી બહેનોનું મૃત્યુ પણ પામે છે અને ઘણા વખત એવું થાય છે કે સાપ કરડવાથી, જાનવર કરડવાથી માણસો જ્યારે જતા હોય ત્યારે યોગ્ય સમય ફોકી ન શકવાના કારણે ઘણા માણસો મૃત્યુ પામે છે. આ રસ્તા માટે લગભગ ક્યારથી સાંસદને પણ રજૂઆત કરેલી છે, ધારાસભ્યોને પણ રજૂઆત કરેલી છે, મિનિસ્ટરોને પણ રજૂઆત કરેલી છે અને અમારા ગામની અંદર જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે રાજકક્ષાના મંત્રીઓ, સંસદ સભ્યો અને બધા આવે એ એમ કહે કે તમારા ટૂંક ટાઈમમાં તમારો રસ્તો થઈ જશે, પરંતુ અને તમે આ વખત અમને વોટ આલો આ તમારું કામ થઈ જશે. અમે મતદાન આપી દીધા, એમનું કામ પૂરું થઈ ગયું અને પછી એમને પૂછવા જઈએ તો એ વાતનું કોઈ નિરાકરણ આવતું નથી અને અમારી વાત પણ કોઈ સાંભળતું નથી. તો અમારા આ આદિવાસી વિસ્તારની અંદર આજ દન સુધી મત લેવાનો તમામ લોકોએ લાભ લીધો છે, પરંતુ અમારા લોકોને લાભ આપવા માટે કોઈ પણ વિચાર ચિંતા કરી નથી. ટ્રાઇબલ ચપલાની અંદર આપણે આદિવાસી ડેવલપમેન્ટની અંદર ઘણી ગ્રાન્ટ આવે છે, NGP, વિલેજ બોર્ડર, આ ગામ વિલેજ બોર્ડરની અંદર સમાવેશ થયેલું છે, પરંતુ વિલેજ બોર્ડરનો એવો નિયમ છે કે વિલેજ બોર્ડરની અંદર સંપૂર્ણ વિકાસ હોવો જોઈએ, પરંતુ આ ગામની અંદર જો આજ દિન સુધી વિલેજ બોર્ડરની અંદર કોઈ વિકાસ થયો નથી. તો આ લોકોની એવી માગણી છે કે અમારે ઘનાપીપળીથી રાણપુર સેબલિયા સુધી અમારો પાકો રસ્તો બનાવી આલો અને પાકો રસ્તો નહીં બનાવી આલો તો આ વખતે અમે નહીં કોંગ્રેસ, નહીં ભાજપ, કોઈ પણ પાર્ટીને વોટ આપવા તૈયાર નથી. અમારા લોકોની ખાસ માગણી છે કે અનાવૃષ્ટિના વખતે આ વિસ્તારની અંદર ઢોરો માર્યા અને પશુપાલનો માર્યા, ઘર વિક્રી થઈ અને અમારા તાલુકાની અંદર 1 રૂપિયો સરકારે સુકવણું કરવામાં ના આવ્યો અને વાવ અને ધરા દિશા ધંધરા પરમાર સેવાભાઈ ખીમાભાઈ, અમારે ગમે ખૂબ પણ પાણીની ગમે તી બીમારીની કોઈ અમારે ખૂબ તકલીફ છે પાણીની, અમારા ઢોરો મારે છે, પાણી પીધા વગર રસ્તો નથી, રસ્તા વગર પાણી પણ અમારે કોઈ થતું નથી, રસ્તો થાય ત્યારે અમારે પાણી થાય.
કોઈ પણ અમારે કોઈ સરકાર કોઈ પણ અમારે કોઈ વિકાસ કરતું નથી. કોઈ ગણા ખરા સરપંચ હોય, સરપંચ તો એવા નાના કહેવાય છે, દલિકટો છે, બે સરકારથી નિશાય કહેવાય છે. એવા એનાથી મોટા કહેવાય કોંગ્રેસ સરકારના મોટા મોટા ઉમેદવાર છે, ઉનામાં ખૂબ ખૂબ રજૂઆત કીધી છે. પણ હજી અમારો કોઈ પણ રણપુર ગામમાં રણપુર ફળિયા હે પણ અમારો કોઈ પણ વિકાસ થતો નથી. ખૂબ પણ અમે અરજીઓ મોકલાવી છે, કેટલો શહેર 5 વખત અરજીઓ મોકલાવી છે, પણ રોડ કોઈ અમારે મંજૂર થતો નથી. કોઈ અમારા પર આજ તક અમારો કોઈ અવારો કોઈ બનતા નથી. અમારે જંગલમાં કોઈ અમારે કાંઈ જંગલ ખાતું પણ કોણ આડું પડશે? જંગલ ખાતાની સમસ્યા લેવી હોય તે પણ સરકાર લે છે કે ઉપરવર્તી સરકાર છે, ગાંધીનગરથી સરકાર છે, દિલ્હીથી સરકાર છે. એ સરકાર એવા વોટિંગ લેવા માટે દોડીને આવે છે, દોડીને આવે. અમારે કહે છે તમે ટૂંકા જ સમયમાં તમારો રસ્તો થઈ જશે, તમારે અમારો રસ્તો તમારો કોમ થઈ જ જશે. પણ ક્યારે થાય? વોટિંગ લેવા માટે તો તમે મારે દોડીને આવે છે, દોડીને આવે કે તમારું કોમ થાય છે. એટલે એક અઠવાડિયામાં તમારું કોમ થઈ જશે, પણ અમારો કોઈ કોમ થતું નથી. 50 વર્ષની મારી ઉંમર થઈ ગઈ છે, પણ અમારો કોઈ કોમ થતો, અરજીઓ કરતો અમારી કોઈ દોડો આવી ગયો છે માથામાં, મારા માથામાં વાત વિધાતા રહીએ છીએ, પણ અમારો કોઈ વિકાસ થતો નથી. અમારા રણપુર ગામમાં ફળિયામાં કોઈ વિકાસ જ થતો નથી. હાઈવેથી આગળ તો અમારો કોઈ વિકાસ થતો નથી. કોઈ પણ સરકાર કોઈ અમારો વિકાસ કરતું નથી, કોંગ્રેસ સરકાર વિકાસ ન કરતું કે ભાજપ સરકાર કોઈ અમારી કોઈ વિકાસ કરતું નથી. મોટા મોટા ગાદીઓમાં જ બેઠા છે, એને વોટિંગ લેવા આવે એમાં નાપો, એમાં નાપો. તમે એ આવતી વખત કે અમારી એમકી તારીખ સિવાય અમારે કોઈ પણ અમારો કોઈ વોટિંગ કરવા નથી. અમારો કોઈ તમે કોઈક થતું હોય એમાં સરકારની કે અમારે કોઈ થતું હોય તો પણ કરી આપો. એમાં એવા ઢોરો મરે છે, લોકો મરે છે, પાણી વગર મરે છે. બીજું અમારી કોઈ તકલીફ નથી, અમારે ત્યાં બીજું તકલીફ અમારે કોઈ નથી. મારું નામ ડુંગાઈ સાહેબભાઈ વાલાભાઈ, ગામ રણપુર, તાલુકો દત્તા, જિલ્લો બનાસકાંઠા. અમારે ત્યાં રસ્તાઓ નથી જ. મારી ઉંમર લગભગ 26-27 વર્ષ થયા છે. ઘણા પીપળીથી જે પ્રાથમિક શાળાના મકાન સુધી આજ દિન સુધી રસ્તો બન્યો નથી, એ રસ્તો રિપેરિંગ બી કર્યો નહીં. ત્યાંથી અમારે 108 મંગાવ્યો હતો, 108 આવતી જ ન. ખાનગી વાહનો લાવવા પડે તો એમાં 1500 થી 2000 ભાડું લે. હડાદે જવા માટે 10 કિલોમીટર થાય અને અંબાજી 20 કિલોમીટર થાય. ત્યાં સુધી ખાનગી વાહનવાળો 1500 થી 2000 રૂપિયા અમારી જોડેથી પડાવી લે. પછી પાણીની સમસ્યા વધારે. અત્યારે હાલની તારીખમાં જોઈએ તો કુવાનું પાણી તળિયા સુકાઈ ગયા છે. ઢોરો પણ મરી રહ્યા, માણસો પીવા માટે પાણી નહીં. પાણી માટે અમારે જો આટલી સરકાર છે એને રોજગાર કરવા છતાં આજ દિન સુધી અમારે કોઈ એવો નિર્ણય થયો નથી. ને જ્યારે અમારે ગામની અંદર માણસો બીમાર હોય તો અમારે માણસો ખંભે કરી, જોળી કરી, 5 કિલોમીટર હેડીને ઘણા પીપળી સુધી લઈ જતા, અમુક માણસો તો લાવતા લાવતા મરી પણ જાય, પણ આજ દિન સુધી કોઈ રસ્તો થયો નથી. પછી અમારે જ્યારે જે જમીનની માપણી થઈ એમાં જે ખેડૂતોની જેટલી જમીન માંગી એટલી અમને જમીન મળી નથી. પછી સોલંકી ભૂરીબેન લીંબાભાઈ, ગામ રણપુર અંબા, અને પાળલીફળીમાં રહું છું. અમારા ગામમાં ઘણી બધી તકલીફ હોવાથી ત્યાં મીટિંગ ભરવામાં આવી છે. કોઈ પણ સરકારે આજ સુધી 5 વર્ષથી પહેલાં આ બધી કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી, એટલા માટે આ મીટિંગ ભરવામાં આવી છે. અને અમારા ગામમાં કૂવા પણ અને તળિયા સુકાઈ ગયા છે, અને સ્ત્રીઓ સાથથી 5 કિલોમીટર દૂર પાણી ભરવા માટે જાય છે, અને શાળાની વ્યવસ્થા પણ કરવામાં નથી આવી. અને સારથી 5-6 કિલોમીટર અને હાઈવે આગળ પડે છે, એટલા માટે કોઈ પણ છોકરાઓ જઈ શકતા નથી, અને આ સુધી વ્યવસ્થા કરવામાં નહીં આવી. એટલા માટે કે હું સાહેબશ્રીને વિનંતી કરું છું કે ઝડપથી આ પગલાં ભરી લે સર. અને ઉમેશ પંચાલ સાથે NS ગુજરાત ન્યૂઝ અંબાજી.